viaja. Vamos, vamos a ver. જોઈ શકો છો મૂર્તિ પડી ગયા, જોઈ શકો છો આવી રીતે ગણપતિ બાપા મોરિયા. નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે જોવાના છીએ ગણપતિ બાપાની મૂર્તિ કેવી રીતે બને, કલર કેવી રીતે થાય, કેવી રીતે બને, તો તમામ વસ્તુ જોવાના છીએ. તો વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો. વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલશો નહીં. નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને કમેન્ટમાં જય ગણપતિ બાપા લખવાનું ભૂલશો નહીં. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. મારી પાછળ જોઈ છે, હજી તો મૂર્તિ બનાવવાની શરૂઆત છે. પ્રાઇસ પણ તમને કહેવું, મેક્સ ભાઈ આપણે નાનેથી માંડીને મોટી મૂર્તિ સુધી આપણે જોવાના છીએ. તો મિત્રો, તમને હાઈસ્ટ લેવલની પણ મૂર્તિ મળી જાય, જોઈ શકો છો. આ કેટલા ફૂટની છે? આ છે 6.5 ફૂટ. આ 6.5 ફૂટની મૂર્તિ છે, જોઈ શકો છો. હજી કામ ચાલુ છે. હજી આ જગ્યા ઉપર છે, જોઈ શકો છો. અત્યારે કાગળ નાખી દીધો કારણ કે વરસાદ આવે છે. જોઈ શકો છો આ કામ ચાલુ છે. તો આવી રીતની મૂર્તિને મોડિફાઈ કરવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે અંદરની સાઈડ જોઈ શકો છો. હજી કામગીરી બધી ચાલુ છે. તો આ મિત્રો છે ને પીયુપી છે, પીયુપીની મૂર્તિ બન્યા, જોઈ શકો છો. આ થેલ્યું છે ને એ બધી પીયુપીની છે, જેથી કરીને દરિયામાં આપણે વિસર્જન કરીએ એટલે આ બધું છે ને ઓગળી જાય, એ માટે પીયુપી યુઝ કરવામાં આવે છે. મિત્રો જુઓ ને, આ બીબુ છે એક સાઈડ નું. હવે આ છે ને ભરાઈ કામ ચાલુ છે. આ તમને ચાલા છે, આ બધા દેખાય ને ચાલા છે. ચાલાથી પીયુપીમાં નાખીને આવી રીતે મૂકવામાં આવે, બનાવવામાં આવે. મૂર્તિ બનાવવામાં આવે, કાકા બનાવે છે. જુઓ કમ્પ્લીટ કરવું પડે. તો મિત્રો આવી રીતના છાલા મૂકે અને પીયુપીમાં નાખે ને એટલે મૂર્તિની થોડીક મજબૂતાઈ વધી જાય, સ્ટ્રોંગ બની જાય. તો આવી રીતે બીબામાં નાખીને, છાલા નાખીને, પીયુપી ફેરવીને આવી રીતે મેકિંગ કરવામાં આવે છે મૂર્તિ. હજી તે ખોલશે અને આપણે જોઉં કે ખુલ્યા પછી કેવું લુક આવે છે. મિત્રો આ છે ને જે બીબુ આપણે અંદર નાખ્યું હતું ને એ હવે ખોલવાની તૈયારી છે. હવે આપણે જોઈએ કે કઈ પ્રકારે નીકળે છે મૂર્તિ. આવી રીતનું બીબુ છે.
નિરાતે ખોલવા દે, કઈ ઉતાવળ નહીં. જોઈ શકો છો મૂર્તિ પડી ગયા, જોઈ શકો છો આવી રીતે. ગણેશભાઈનો નંબર તમને સ્ક્રીન ઉપર દેખાય છે. તમારે ગમે એ મૂર્તિનો ઓર્ડર દેવો હોય ને તો તમે ફોન કરીને દઈ શકો છો. તો નંબર સ્ક્રીન ઉપર છે, નોટ કરી લેજો. અને તમારે જેવી પણ મૂર્તિ બનાવવી હોય એ તમને બનાવી દેશે. તો મિત્રો, આપણે જે અયોધ્યામાં જે મૂર્તિ રામલલ્લાની જે સ્થાપિત કરી હતી એવી જગ્યાએ અહીંયા બનાવવામાં આવી છે ગણપતિ બાપાની મૂર્તિ. તમે જોઈ શકો છો એકદમ આકાર છે ને, રામલલ્લાની જેવી મૂર્તિ હતી ને એવો જ ઘાટઘૂટ છે એ તમને હું સ્ટેપ બાય સ્ટેપ દેખાડું. જોઈ શકો છો લાઇનિંગ બાઇનિંગ બધું રામલલ્લા જેવી જ મૂર્તિ છે આખી, આવી પણ તમને અહીંયાથી મળી જાય. હરેક ફેટર્નને બધી ફેટર્નની તમને અહીંયાથી મળી જાય. તો આ સેમ ટુ સેમ મૂર્તિ છે, પણ એ રામ ભગવાનની હતી અને આ ગણપતિ દાદાની છે, એટલો ફેર છે. બાકી કાંઈ ઘટે નહીં એવી મૂર્તિ છે. હજી તો આમાં કામ કરવાનું બાકી છે ઘણું ખરું. હજી આપણે નેક્સ્ટ ટાઈમ પણ જોવું સમય રહે તો આપણે કલર જે મેકિંગ થતો એ બધું જોવું. તો અત્યારે ખાલી આ મૂર્તિની શરૂઆત છે એ તમે ખાલી જુઓ. તો મિત્રો, આ મૂર્તિ કંઈક અલગ જ છે. આ મૂર્તિ તમે જોવો ને તો 100% તમે ક્યાંય આવી મૂર્તિ જોઈ નહીં હોય, છતાં આપણે કાકા પાસેથી થોડોક અભિપ્રાય લઈ અને પૂછીએ કે ભાઈ મૂર્તિનું નામ શું છે. તો કાકા આપણી સાથે જોડાઈ ગયા છે. તો આ વાત કરીએ તો આ જે મહુવા છે નેશ્વર સોકડી એની એક્ઝેક્ટ થોડુંક આગળ ભાવનગર રોડ ઉપર જ છે આ સ્થળ. તો આ કાકા આ મૂર્તિ કઈ છે? આ મૂર્તિ શિવ મૂર્તિ કહેવામાં આવે છે. અને આ મૂર્તિ જે ઓર્ડર પ્રમાણે થઈ બનાવી છે, નહીં આ તાત્કાલિક બધી નહીં. આમાં મારે બધી મૂર્તિ કરતાં એટલી મહેનત થઈ છે ને એની સીમાની. હા, એમ બધી મૂર્તિ હું મહિના 2 મહિનામાં તૈયાર કરી નાખું. આ મૂર્તિ મારે કમસે કમ 7 મહિના જેવું લઈ ગયું. આ બધા કેમ કે આ ખોતરકામ જે બધું છે ને આજે મારા મારા બને એમાં બહુ વાર લાગે. આપણે મિત્રો છે ને આ હું તમને નજીકથી દેખાડી કેવું કોતરકામ છે. કારણ કે છે ને રુદ્રાક્ષની માળા છે ને એકદમ પરફેક્ટ ઓરિજિનલ પહેરી હોય ને એવું જ લાગશે તમને. એ આપણે હું તમને પાસેથી દેખાડી આગળ બોલ. હજી આ મૂર્તિ તો હજી બાકી છે, હજી કામ તો બધું કલર કામ ને બધું બાકી છે. પણ અમે દર વખતે હું અહીંયા છેલ્લા 20-25-30 વર્ષથી મોવામાં હું કરું છું. પણ મોવાના તો ભાવિકો મળે એની તો વાત જ અલગ છે. પણ મોવામાં જે નવી મૂર્તિ થાય છે એટલે પહેલાં આપણે મોવામાં આવે અને મોવાવાળાને ગમી જાય કે મને મૂર્તિ ગમી ગઈ એટલે પછી આપણી એટલી ભાવિકો માણસો છે ને કે એની સીમા જ નહીં. હવે હું વખાણ કરું તો એમાં ખોટું લાગે. આપણે પહેલી મૂર્તિ મોવામાં પહેલું મોડેલ આવે એટલે પહેલાં મારે અહીં લાવી જ પડે. કેમ કે અહીંયા ભાઈઓ આપણા ભાવિકો માણસો શ્રદ્ધાળુ એવા છે અહીંયા મોવાવાળાની. એટલે મોવા આપણું છે શહેર, અમે જેટલી મૂર્તિ લાવીએ છીએ અમારે ખાલી ખાલી હાથે જ આવવું પડે છે, એટલે અમારું વેચાણ થાય છે. ને એટલું ધામધામથી ને બધી શાંતિથી, ઓમ શાંતિથી, કોઈ વાતનું ટેન્શન વગર. એટલે મવાને હું બિરદાવું છું ને મવાને હું બહુ પ્યારેથી વંદન કરું છું. હા, ધન્યવાદ ધન્યવાદ. તો મિત્રો, હવે તમને હું પાસેથી જે ડિઝાઇન જે અલગ અલગ પેટર્ન જે પાડેલી છે અલગ જ લુક કરવામાં આવ્યું છે એ હું તમને હવે પાસેથી આવું દેખાડું, જેથી કરીને તમને આઈડિયા આવે કે ભાઈ ખરેખર આ મૂર્તિમાં કેટલી મહેનત લાગી છે. પહેલા પ્રથમમાં તો આ તમને નાની નાની ડિઝાઇન દેખાય છે, કારણ કે આ ડિઝાઇનમાં છે ને વાર બહુ લાગે. ત્યારબાદ અહીંયા રુદ્રાક્ષ, ઓરિજિનલ રુદ્રાક્ષનું જે લુક, આ તો હજી કલર લાગશે ને એટલે રુદ્રાક્ષ છે ને ખીલી ઉઠશે આખો. જોઈ શકો ડિઝાઇન જુઓ તમે ખાલી.
આ છોકરો બનાવે મુરત છે જોવો કમ્પ્લીટ થઈ ગયેલી છે. હાથ બાથ લાગી ગયા છે બધી મૂર્તિ જોઈ શકો છો. કલર કામ બધું બાકી છે તો સ્ટોક ઘણો છે અને કલર કામ થાય પછી આપણે શક્ય હશે તો હજી એક વિડીયો બનાવશું કે જે કલર કામ જે મેકિંગ થતું હોય ને એનો. પણ અત્યારે સ્ટોક ઘણો છે ને તમામ મૂર્તિ તમને અહીંયાથી મળી જાય નાનેથી માંડીને એમ કહેવાય 6.5 ફૂટ સુધીની. તો મિત્રો આવી રીતની મૂર્તિ બને છે અને ફટાફટ પહોંચી જજો. આપણે તમને લોકેશન એડ્રેસ પણ આપી દીધું. હજી સતત એક ફરું આપી દઉં કે નેશવર સર્કલ ભાવનગર રોડ જે હનુમાનજીનું જે જૂનું મંદિર હતું એની એક્ઝેક્ટ આગળ જ છે, મતલબ 200-500 મીટર. તો અહીંયા પહોંચી જજો અને હરેક પ્રકારની તમને મૂર્તિ મળી રહે. તો હાલો એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.